કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ઉપવાસ આંદોલન કરશે અનામત મામલે વિરોધ કરનારી મહિલાઓના સમર્થનમાં તેઓ ઉપવાસ કરશે બાર ફેબ્રુઆરીથી બોતેર કલાક સુધી તેઓ ઉપવાસ કરશે ચંદનજી ઠાકોર નવશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા ઉપવાસ કરશે ધારાસભ્ય નવશાદ સોલંકી ચંદનજી ઠાકોર મહિલાઓને મળવા માટે પહોંચ્યા એસસીએસટી અને ઓબીસી વર્ગની મહિલાઓ ન્યાય માટે આંદોલન કરી રહી છે ત્યારે તેમને મળવા માટે કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા છે તેમણે સમર્થન આપ્યું છે બારમી ફેબ્રુઆરીથી ત્રણ ધારાસભ્યો બોતેર કલાકના ઉપવાસ કરશે છેલ્લા ઘણા દિવસોથી અહીં મહિલાઓ વિરોધ કરી રહી છે એલઆરડીમાં મહિલા જે અનામતના મામલે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરનારી મહિલાઓ છે તેમને કોંગ્રેસ દ્વારા સમર્થન મળ્યું છે અને ત્રણ જે ધારાસભ્યો છે તેઓ આ મહિલાઓ સાથે બાર તારીખથી લઈને બહોતેર કલાકના ઉપવાસ કરશે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મહિલાઓ તો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહી છે પણ હવે આ કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય તેમની સાથે ઉપવાસ આંદોલન કરીને મહિલાઓને સમર્થન આપશે તો બાર ફેબ્રુઆરીથી બોતેર કલાક સુધી ચંદનજી ઠાકોર નવશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા ઉપવાસ પર ઉતરશે જેના ભાગરૂપે ધારાસભ્ય નવશાદ સોલંકી ચંદનજી ઠાકોર મહિલાઓને મળવા માટે પહોંચ્યા છે મહત્વનું છે કે એસસીએસટી અને ઓબીસી વર્ગની મહિલાઓ છેલ્લા ઘણા સમયથી ન્યાય માટે આંદોલન કરી રહી છે તો કોંગ્રેસના નેતાઓ મહિલાઓને સમર્થન આપીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે અને ન્યાય માટે માંગ કરશે તો ઘણા દિવસોથી મહિલાઓ વિરોધ કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસ તેમની વારે આવ્યું છે અને ત્રણ ધારાસભ્યો તેમની આવ્યા છે તેમાંથી બે ધારાસભ્યો તેમને મળવા માટે પહોંચ્યા છે ધારાસભ્ય સોલંકી ચંદનજી ઠાકોર આ દીકરીઓ આટલી કડકડતી ઠંડીમાં આંદોલન કરે વીસ વીસ દિવસથી અનસન ઉપવાસ કરે એમની હાલત નાજુક થાય રાજ્ય સરકાર નો એક પ્રતિનિધિ એમની સાથે મળીને વાત ન કરે આટલી હદે આ સરકારની અસંવેદનશીલતા બહાર આવી છે આવા સંજોગોની અંદર જે આ એક આઠ બે હજાર અઢારનો પરિપત્ર છે એ સદંતર રીતે અન્યાય છે હું આપને ઓફ ધ રેકોર્ડ ભાજપના પણ અનેક પ્રતિનિધિઓ ધારાસભ્યો સ્પષ્ટપણે માને છે કે આ ખરેખર અન્યાય અને પરિપત્ર છે ઠરાવ છે તાત્કાલિક રદ થવો જ જોઈએ પરંતુ રાજ્ય સરકાર ખબર નહીં કયા ઘમંડની અંદર કે કયા એવા હવાની અંદર આ દીકરીઓની પરીક્ષા લઈ રહી છે આથી એમના સમર્થન માટે અને આ તાત્કાલિક આ પરિપત્ર રદ થાય ઠરાવ રદ થાય એના માટે હું અમારા સિદ્ધપુરના ધારાસભ્ય માન્ય ચંદનજીભાઈ અને ચોટીલાના ધારાસભ્ય માન્ય ઋત્વિકભાઈ મકવાણા અમે બુધવારથી બોતેર કલાક માટે અનસન ઉપર ઉતરીશું અને આ અમારા અનસન ઉપવાસની અંદર અમારી સાથે અનેક અમારા કાર્યકર્તાઓ પણ મને વિશ્વાસ છે કે અમારી સાથે અનસન ઉપર બેસવાના છે મને એ પણ પૂર્ણ શ્રદ્ધાન વિશ્વાસ છે અમારા બીજા ધારાસભ્યશ્રીઓ પણ કદાચ અમારી સાથે જોડાય અને સરકાર સુધી સરકારની જાગૃત થઈ અને આ દીકરીઓને સરકાર ન્યાય કરે એ એકમાત્ર અમારો આશય છે મારું આહવાન છે કે તમામ પક્ષના લોકો હું તો કહું છું કે આની અંદર જોડાવું જોઈએ તમામ સમાજના લોકો આની અંદર જોડાવું જોઈએ કેમ કે આ કોઈ એક સમાજનો પ્રશ્ન નથી ગુજરાતની છ્યાસી ટકા જનસંખ્યાનો આ પ્રશ્ન છે રાજેન્દ્ર જે રીતે આટલા બધા છે હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ઉપવાસ કરશે શું વધુ માહિતી છેલ્લા ત્રેસઠ દિવસથી જે મહિલાઓ છે જે અનામત કેટેગરીમાં આવે છે એ મહિલાઓ અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી રહી છે પરંતુ સરકાર તરફથી હજી કોઈ અનામત અથવા તો એક ઓગસ્ટ બે હાજર અઢાર ના ઠરાવ મુદ્દે કોઈ હકારાત્મક જવાબ નથી આપવામાં આવ્યો હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો છે જે બુધવારથી સવારે દસ વાગ્યા અંશન પર ઉતરવાના છે આપણી સાથે જે ધારાસભ્યો છે એ પણ જોડાય છે નવસાદભાઈ સોલંકી સાથે આપણે વાત કરીશું નવસાદભાઈ શું કાર્યક્રમ રહેશે ખાસ કરીને બુધવાર સવારથી આપ અનશન ઉપર ઉતરવાનો અમે બુધવાર સવારે દસ વાગ્યાથી અહીંયા સત્યાગ્રહ છાવણી ની અંદર બોતેર કલાક માટે અમે અન્નનો ત્યાગ કરી અને અનસન ઉપર બેસવાના છીએ અમારો મુખ્ય આશય છે સરકારની સંવેદનાને જાગૃત કરવા ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકોને જાગૃત કરવા જે પ્રકારે એક પછી એક ગુજરાતની અંદર ઘટનાઓ ઘટી રહી છે સમાજ સમાજ સામે આવી રહ્યા છે એ પ્રકારના નિર્ણયો રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે અમારી તમામ સમાજના લોકોને વિનંતી છે કે ઓગણીસો સાહીઠ થી ગુજરાત આઝાદ થયું ત્યારથી કોઈ પ્રશ્ન ન હતા શાંતિથી બધું ફર્સ્ટ ક્લાસ સરસ રીતે ચાલી રહ્યું હતું શા માટે રાજ્ય સરકાર આ પ્રકારના એવા નિર્ણયો કરે છે જેના કારણે યુવાનોને દીકરીઓને આજે તેસઠ તેસઠ દિવસથી આ કડકડતી ઠંડીની અંદર એમને આંદોલન કરવા ઉતરી આવવું પડે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે એમને જેલમાં પૂરવામાં આવે અને વીસ વીસ દિવસથી અનસન કરે તો પણ રાજ્ય સરકારનો એક પ્રતિનિધિ આ દીકરીઓની ખબર પૂછવા ન જાય એ પ્રકારની અસંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ એમની સંવેદનાને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ દીકરીઓ સાથે આપ હોય માન્ય વિજયભાઈ હોય આ દીકરીઓ સાથે આવીને તો તો તેઓ નાના નહીં થાય એ થશે ખરેખર એક ઠરાવના કારણે બિન અનામત અને અનામત વર્ગ આમની સામને છે સરકાર આ સ્થિતિથી આ પ્રકારની જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ગુજરાતમાં સરકાર વાકેફ છે છતાં કેમ કોઈ પગલા નથી લે કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા આચરવામાં આવેલું કૃત્ય છે રાજ્ય સરકાર જે પ્રકારે પોતાના મુખ્ય પ્રશ્નોથી ગુજરાતની જનતા વંચિત થાય મુખ્ય પ્રશ્નો રાજ્ય સરકાર ને પૂછે નહીં લોકો પરીક્ષાઓ રદ થાય લાખો લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે પાંચસો પાંચસો રૂપિયા ની ફી ભરે તેમ છતાં ભરતીઓ થાય નહીં ખેડૂતોને પાક વીમો મળે નહીં અતિવૃષ્ટિ થાય અછત થાય ખેડૂતોની કેનાલો ખેતરોની અંદર કેનાલોના પાણી ફરી વળે

સરકાર એવું છે બેટી બચાવી પાઠ આ ગુજરાત સરકાર છે ખાલી નારા લગાવે છે બાકી બેટી બેટી બચાવો બેટી પઢાવી બેટી ને રસ્તા પર ધૂર મૂકી દો અત્યારે તો જોતા એવું જ લાગે છે બરાબર શું આંદોલન આગામી આંદોલન શું હશે